ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 વિષય છે ગણિત આપણો ચેપ્ટર છે 4 ટિક 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 એટલે ઘડિયાળ ઘડિયાળમાં આપણે વિષય સમજવાનું છે તો બાળકો તમારા બધાના ઘરે ઘડિયાળ હશે જ ઘડિયાળમાં 1 થી 12 અંકો લખેલા હોય છે તો તમને ઘડિયાળમાં જોવા માટે એક તો પહેલા તમારે કાંટા હોય છે એમાં નાનો કાંટો હોય છે મોટો કાંટો હોય છે તો નાનો કાંટો છે એ શું દર્શાવે છે તો કે નાનો કાંટો છે કલાકનો છે નાનો કાંટો કેવો છે કલાકનો મોટો કાંટો છે ऐसे नो छे तो के मिनिट नो सूचे मिनिट आ अमुक घरे गाड़ मा त्रण काटा से नानो काटो मोटो काटो अने झड़पती पड़तो काटो आ धारो के हूं जो झड़पती पड़तो काटो ई सेकंड नो झड़पती पड़तो काटो सेकंड नो से पहला तो आटलो तुम्हारे समझवान छे બાળકો ટિક 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 એટલે ઘડિયાળ વિશે ઘડિયાળની સમજ પાડું છું તમને તો ઘડિયાળમાં બધાના ઘરે ઘડિયાળ તો હશે બાળકો ઘડિયાળમાં 1 થી 12 અંક લખેલા હોય છે એક તો ખબર જ છે એમાં ત્રણ કાંટા હોય છે એક નાનો કાંટો મોટો કાંટો અને ઝડપથી ફરતો કાંટો નાનો કાંટો છે એ કલાકનો છે મોટો કાંટો છે એ મિનિટનો છે અને ઝડપથી ફરતો કાંટો છે એ સેકન્ડ આટલી સમજ પડી ગઈ બાળકો હવે તમને ઘડિયાળમાં નાના નાના લીટા જોવામાં મળે છે 4 પછી અંક આવે એની પર થોડો મોટો હશે ફરી એ 1 2 3 4 મોટો કાંટો મોટો લીટો હશે તો બાળકો આ તમને એમ થાય કે આ નાના નાના લીટા શેના છે તો બે અંક વચ્ચે જો બધે 4 લીટા હશે બે અંક વચ્ચે 4 લીટા હશે અને મોટો લીટો હશે એ પાંચમો લીટો તો એ તમને શું દર્શાવે છે કે તમને એ સેકન્ડથી ફરતો હોય ત્યારે અહીંથી ફરતો હોય ત્યારે 1 સેકન્ડ 2 3 4 5 એમ કરતા 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 આવે ત્યારે 12 ઉપરથી ફરી 12 ઉપર આવે ત્યારે 60 સેકન્ડ થઈ 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ થાય 60 સેકન્ડ થાય ત્યારે આ મોટો કાંટો છે અહીંયા આવશે 1 મિનિટ એમાં ફરી સેકન્ડ કાંટો ફરી ફરતા 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 ફરી બાર ઉપર આવે ત્યારે 2 મિનિટ થઈ ત્યારે મિનિટનો કાંટો પાછો બે બીજા કાપા ઉપર આવશે એ કાપા છે એ 5 બે અંક વચ્ચે બે અંક વચ્ચે કેટલા મિનિટનો ગાળો થયો તો કે 5 મિનિટ શું બે અંક વચ્ચે કેટલા મિનિટનો ગાળો થયો તો કે 5 મિનિટ આટલું યાદ રહી બાળકો તો ચાલો આપણે ઘડિયાળમાં પછી તમને સમજાવું છું પહેલા તો આપણે 1 કલાક એટલે 60 મિનિટ 60 મિનિટ એટલે 1 કલાક અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 60 સેકન્ડ થી જ્યારે 1 મિનિટ આટલું તો તમને આવડવું જોઈએ 1 કલાક બરાબર 60 મિનિટ 60 મિનિટ બરાબર 1 કલાક 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ હવે ઘડિયાળમાં તમને જોવા માટે હું તમને સમજાવું છું કે તમને નાનો કાંટો એટલે કલાકનો કાંટો આ મિનિટનો કાંટો 1 ઉપર છે તો 1 વાગ્યા તો 1 અને એક આ કલાક છે મિનિટમાં ડબલ જીરા હવે તમને એમ થયું છ ઉપર નાનો કાંટો છે એક ઉપર મોટો કાંટો છે તો તમને ઘણા શું થશે જે નાનો કાંટો હોય કોની ઉપર છે એ પહેલા લખવાના છ અને પછી શું કરશે એક લખશે આખો સ્કૂલ આમ ના લખાય બાળકો મેં તમને પહેલા કીધું બે અંક વચ્ચે 5 મિનિટનો સમય ગાળો છે ન સમજાય તો તમારે આગળ 1 2 3 4 5 તો 6 અને 5 થી કેટલી 6 અને 5 એમ ન કરવું હોય તો 12 પછી 1 ઉપર આવે એટલે 5 મિનિટ 2 ઉપર આવે તો 10 3 ઉપર આવે તો
15, 4 પર આવે તો 20, 5 પર આવે તો 25, 6 પર આવે તો 30. પણ તમારે 5 નો ગણ્યો બોલો તો એ ખબર પડી જાય. 5 એકા 5, 5 દુ 10, 5 તે 15, 5 6 20, 5 પછી 25, 5 6 30. હવે તમને એમ કીધું 6 પર કેટલી મિનિટ થઈ? કે 6 અને 7 ની વચ્ચે નાનો કાંટો છે બાળકો, ખાસ ધ્યાન. 6 અને 7 ની વચ્ચે કાંટો છે તો પહેલો અંક 6 લખવાના, 7 ના લખાય. કોની વચ્ચે કાંટો છે તો કે 7 ના ના કે 6 ના ના તો કે 6, કારણ કે 6 વાગ્યા છે અને 7 વાગ્યા નથી. તો 6 ને તમને એ થાય કે 8 ઉપર છે તો આવી રીતે ગણવું. એ 12 પરથી 5, 5 10, 5 તે 15, 5 6 20, 5 6 25, 5 6 30, 5 7 35, 5 8 40. 6 ને 40 થઈ અને તમારે એમ ન કરવું હોય તો 5 નો ગણ્યો બોલવાનો. 5 ના ગણ્યો કોની પર મોટો કાંટો છે તો કે 8 ઉપર, તો 5 8 40. આમે પણ આવી શકે બરાબર. જમા ખાસ ધ્યાન રાખજો. કોની વચ્ચે નાનો કાંટો છે? કલાકનો કાંટો ક્યાં છે તો કે 8 અને 9 ની વચ્ચે. તો કેટલા વાગ્યા તો ઘણા શું કહેશે 9 અને 11 આમ લખશે. આ ખૂબ બટકો એમ નથી કરવાનું, તમારે મિનિટ ગણવાની છે. મિનિટ તો ખરી, પણ તમારે પહેલાં આટલું જ યાદ રાખવાનું છે કે 9 હજુ વાગ્યા નથી એટલે 9 લખાય નહીં. 8 વાગ્યા છે, 8 પછી 8 થયા, પોણાનો થયા, એટલે 9 અને 8 વચ્ચે કોણ નાનું છે તો કે 8. તો 8 ને કેટલી મિનિટ થઈ તો કે 11 ઉપર મોટો કાંટો છે. તો તમને એમ થાય કે કેમ ગણવા? તો 10 પૂરા થઈ ગયા, 5 10 50 થઈ ગયા, 50 5 55. તો 8 ને 55 થઈ ગયા. તમે ઘણા એમ લખશે 9 ને 55, પણ 9 કે 55 નથી થયા હજુ, 9 તો વાગ્યા જ નથી. જો તમને એમ થાય કે કાંટો તો એની પર છે, એ તમારું કેવું સાચું છે, કાંટો બરોબર છે, પણ જો તમે અહીંયા 9 થયા હશે, આ 9 વાગ્યા, તો એ કાંટો એની પર, 6 પર મોટો કાંટો છે તો એની પર કાંટો ખસે નહીં બાળકો? નાનો કાંટો ખસે એટલે આવતા આવતા તમારો કાંટો 9 ઉપર આવશે, પણ 8 ને 55 થઈ બરોબર. પહેલા તો તમારે આટલું સમજવાનું છે. ચાલો હવે એના પછી છે પછી 5 10 15 20 25 30 35 40 ને 5 45. 5 ને 45 એમ ના ગણવું હોય તો મોટો કાંટો ક્યાં છે તો કે 9. તો 5 નો ગણ્યો 9 સુધી, 5 નો 45, 5 ને 45 થયું. ચાલ આગળ યાની તમને સમજ પડી. પહેલા તો તમારે એક જ યાદ રાખવાનું છે, મિનિટ કહે શું કે છે કે 1 કલાક 60 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, અને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. હવે તમારે ઘડિયાળ મિનિટનો કાંટો ખસે. હવે ઘડિયાળમાં છે તમને શું કે છે કે AM અને PM લખેલું હોય છે. શું લખેલું હોય છે? AM અને PM. તો AM છે જે તમને ઘણી વાર થતું હશે તો કે AM અને PM. તો AM એ સવારમાં 6 વાગે સૂર્ય ઉગે ત્યારથી AM, અને આથમવાનો સમય સાંજનો 6 વાગે ત્યારે PM.
જો આતંકવાદનો હોય ત્યારે પીએમ દર્શાવે છે અને ઉગવાનો સમય હોય ત્યારે એએમ દર્શાવે છે સમજણ પડી બાળકો ચાલો એના પછી અમુક ઘડિયાળમાં 24 કલાકની ઘડિયાળ હોય છે એક તમારામાં આજે પહેરતા છે પણ 24 કલાકની પણ ઘડિયાળ હોય છે તો સવારના 6 થી શું કહે છે બપોરના 12 કલાક રાત્રિના 12 કલાક સુધી અને રાત્રિના 12 કલાક થી બપોરના 12 કલાક સુધી 24 કલાક થાય છે બપોરના 12 કલાક થી રાતના 12 કલાક અને રાતના 12 કલાક થી બપોરના 12 કલાક થાય ત્યારે 24 કલાક થાય સમજણ પડી બાળકો ત્યારે આ 24 કલાકની ઘડિયાળમાં તમારે સમજણ પાડું 24 કલાકની ઘડિયાળમાં રાત્રિના 12 કલાક થી બપોરના 12 કલાક હોય ત્યારે 1 2 3 લખાય છે શું કહે છે બપોરના 24 વાળી ઘડિયાળ રાત્રિના 12 કલાક થી 24 વાળી ઘડિયાળ હોય ને ત્યારે રાત્રિના 12 કલાક થી બપોરના 12 કલાકની ઘડિયાળ હોય ત્યારે 1 2 3 4 એમ લખાય છે અને બપોરના 12 કલાકની રાત્રિના 12 કલાક સોરી બપોરના 1 કલાકની રાત્રિના 12 કલાક બપોરના 1 કલાકથી રાત્રિના 12 કલાક હોય ત્યારે 13 14 15 16 એમ લખાય છે ઘણાના ઘડિયાળમાં હશે આમ શબ્દ પડી ચાલો 24 વાળી 24 કલાકવાળી ઘડિયાળમાં તમને સમજાવું છું રાત્રિના 12 કલાકથી બપોરના 12 કલાક હોય ત્યારે 1 2 3 4 એમ લખાય છે અને જ્યારે બપોરના 1 કલાકથી રાત્રિના 12 કલાક હોય ત્યારે 12 13 14 15 એમ લખાઈને આવે છે ત્યારે આપણે ગણીએ છે કે 14 થયા તો કેટલા વાગ્યા તો 12 પછી 1 આવે 13 અને 14 તો કેટલા વાગ્યા 2 16 હોય તો તમે 16 કેમ ગણો 12 13 14 15 16 તો કે 4 વાગ્યા સમજણ પડી એવી રીતે તો આ રાત્રે 12 કલાકની 24 કલાકની ઘડિયાળમાં મેં તમને આ સમજાવ્યું ચાલો તમને આટલું તો સમજણ પડી ચાલો એમાં છે મારે 1:30 પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડ્યું મારે 1:30 પહોંચવા માટે 2 મિનિટ જ ચાલવું પડે અશક્ય તારું ઘર 1:30 દૂર છે પણ મેં મારી ઘડિયાળ જોઈ હું 1:30 જવા 7 વાગે નીકળી હું 1:30 પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 પર હતો જો એ 7 વાગે નીકળી હતી મિનિટ કાંટો 2 ઉપર હતો ત્યારે 7 ને 2 લખ્યા ખોટું પણ મેં તમને અમાર ઘડિયાળમાં સમજાવ્યું છે 7 ને 2 ના લખાય પણ 5 5 2 10 એટલે 7 ને 10 થઈ કેટલી 7 ને 10 થઈ અને મેં તમને કીધું ઘણા છોકરાઓ કરશે શું તે 7 ને 2 મિનિટ જ થઈ તો કે ના 7 ને 2 મિનિટ નહીં પણ 7 ને 10 મિનિટ થઈ તારી ભૂલ થાય છે 7 ને 10 વાગે 1:30 પહોંચી કેવી રીતે આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે હા તો શું મેં તમને હમણાં સમજાવ્યું નાની નાની લીટીઓ દેખાય છે ને એ મિનિટના કાંટાઓ 12 પછી 10 લીટી પસાર કરે 7 અને 10 મિનિટ અથવા 7 10 થાય હું 7 વાગે 1:30 જવા નીકળ્યો હું 7 વાગે હું 7 ને 5 વાગે પહોંચ્યો જો મિનિટનો કાંટો 5 લીટી ખસ્યો મેં હમણાં તમને સમજાવ્યું ને 5 લીટી ખસ્યો એટલે 7 ને 5 થઈ કહેવાય તો જો નીચે ઘડિયાળ દોરેલી છે બાળકો તો ઘડિયાળમાં અહીંયા હું તમને સમજાવું છું ઘડિયાળ તમને દોરીને બતાવું છું કાંટા નહીં લખું 1 2 3 4 5 6 7 8 9 10 11 તો અહીંયા તમને ઘડિયાળ દોરેલી છે આવી રીતે કેટલા વાગ્યા તો કે નાનો કાંટો 3 ઉપર એટલે કલાકનો કાંટો 3 ઉપર મોટો કાંટો 12 ઉપર છે તો 3 3 કલાક મિનિટમાં જીવો 12 ઉપર આવે ને જેટલા ઉપર નાનો કાંટો કલાકનો હોય એટલા વાગ્યા હવે શું કીધું છે બીજામાં
તો તમારે 3 ઉપર પિંકી વાળામાં રાઈટ કરવાનું છે હવે તમને શું કીધું છે બીજી ઘડિયાળમાં છે તો કે કેટલા વાગ્યા તો 5 ને 5 અને 6 ની વચ્ચે છે મેં એને કીધું નામ કોઈ એટલે પાડો પછી 5 10 15 20 25 30 35 5 ને 35 એમ ના બોલવું હોય તો મોટો પાટો સાત છે 5 7 35 તો 5 ને 35 છે બરોબર હવે ત્રીજી ઘડિયાળ છે બાળકો આવી રીતે છે તો કોની પરના કાટો છે તો કે 7 એટલે 7 જ લખવાના છે કોની પર મોટો કાટો મિનિટનો તો કે 3 ઉપર તો 7 ને 3 એટલે કોનો 5 5 10 15 15 15 મિનિટ અને એક નંબરનો હોય તો 5 નો ગળ્યો 3 સુધી 5 તેરી 15 બરોબર તો આપણે કી જોતા તો નીચે આપેલા સમય ઘડિયાળ દર્શાવો 3 ને 10 જો તમને સમય 3 ને 10 કાટો દોરવાનો છે તમને સમય લખેલો છે અહીંયા સમય તમને ઈ બતાશે 3 ને 10 તો કેવી રીતે લખશો તો 3 ઉપર નાનો કાટો અને 10 મિનિટ થાય એટલે 5 5 10 બે કાટા સરખા ના હોય છે જો બે કાટા સરખા હશે ને તો ખોટું નાનો અને મોટો ખબર પડવો જોઈએ ચલો 3 ને 10 બરાબર હવે 6 ને 40 છે 6 ને 40 તો ક્યાં કાટો દોરશો બાળકો તો 6 ને 40 એટલે અહીંયા નાનો 6 અને 7 ની વચ્ચે 6 ઉપર નહીં 6 ઉપર દોરશો તો ખોટું 40 મિનિટ 5 10 15 20 25 30 35 અને 5 40 થયું બાળકો આવી રીતે 4 ને 45 4 ને 45 તો 4 ને 45 કેમ તો કે 4 4 ને 5 ની વચ્ચે નાનો કાટો ને 45 ઉપર મોટો 5 નવ 45 એટલે 9 ઉપર મોટો કાટો 2 ને 20 2 ને 20 તો 2 ને 20 કેમ કાટો દોરશો તો કે 2 2 2 ને 3 ની વચ્ચે નાનો કાટો 20 તો 5 6 20 5 નો ગળ્યો પણ 5 6 5 નો ગળ્યો ક્યાં સુધી બોલે તો કે 4 તો 4 ઉપર 9 આવે તો 5 5 10 5 15 5 6 20 આવી ગઈ બાળકો આવી રીતે તમારે કરવાનું છે ચાલો 3 ને 15 તો 3 ને 15 કેમ આવશે તો કે 3 ઉપર નાનો કાટો અને 15 ક્યાં થાય 5 10 15 તો બે સરખા છે તો આવી 7 ને 35 એવી રીતે તમને સમજાવી કરવાનું છે શું તમને આકાશ દર્શન ગમે છે જો હા તો હવે તમને રસ પડશે ચાલો અ વિભાગ તમારા વિસ્તારના સૂર્ય કયા સમયે ઉગે છે મેં તમને કીધું સૂર્ય ઉગવાનો સમય સવારે 6 વાગે 6 વાગે એટલે એએમ મેં હમણાં તમને કીધું સૂર્ય ઉગવાનો સમય 6 6 એટલે એએમ કેટલા લખશો એએમ સમય ઉગવાનો સમય કેટલા 6 વાગ્યાનો તો એએમ બરાબર બાળકો ચાલો એના પછી શું કીધું છે તમારા વિસ્તારમાં સમય સૂર્ય ક્યારે આથમે છે તો એ 35 એ આથમે હોય વાત શું 35 સમય આથવાનો સમય કયો છે 5 અને 30 મિનિટનો સમજણ પડી બાળકો સમય આથવાનો સમય કયો છે 5 અને 30 શું દડો સૂર્ય ઉગવાનો અને આથવાનો સમય સરખો હોય ના કોઈ દિવસ 6 વાગે ઉગે કોઈ દિવસ 5:30 ઉનાળામાં 5:30 વાગે પણ ઉગી જાય છે જોજો 5:30 તો કેટલું બધું અજવાળું હોય એટલે આથમવાનો અને ઉગવાનો સમય સરખો હોતો નથી જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્ર જુઓ તો જુદા જુદા મહિના તમને 12 મહિનાના નામ છે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 12 મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર